पाटण नगरपालिकानी 28 फेब्रुआरीए चूंटणी योजावानी छे, त्यारे भारतीय जनता पार्टीनो प्रचार पूरजोशमां चाली रह्यो छे। त्यारे भारतीय जनता पार्टीए पाटण नगरपालिकानी चूंटणीमां 11 वोर्डमां 44 उम्मेदवारो उतारवामां आव्या छे, जेमां पाटण शहेरना वोर्ड नंबर 1 मनोज पटेल, મંજુલાબેન ઠાકોર, ચંદ્રિકાબેન રાવળ અને મનોજભાઈ નાગરભાઈ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે, જેને લઈને બીડી હાઈસ્કૂલ વિસ્તારમાં આવેલ ધનાવાડા છાપરા વિસ્તારમાં ભાજપની ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ વિસ્તારમાંથી કોંગ્રેસના સભાસદો પાલિકામાં ચૂંટાઈને જતા હતા ત્યારે પોતાનો વિકાસ કરતા હતા। આ વિસ્તારમાં અંધારપટ છવાયેલો રહેતા ઠેર ઠેર પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હતી, તેમજ ભૂગર્ભ ગટરની કોઈ પણ વ્યવસ્થા ન હતી। જ્યારે આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી આ વિસ્તારના રહીશોએ પોતાના પ્રતિનિધિત્વ બનાવી નગરપાલિકામાં મોકલવામાં આવ્યો, ત્યાર પછી આ વિસ્તારની દશા અને દિશા બદલાઈ ગઈ છે। આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, નિયમિત પીવાનું પાણી આવતું થયું છે અને પ્રાથમિક સુવિધાઓ પણ આ વિસ્તારના રહીશોને મળી રહી છે। આ કાર્યક્રમમાં ભાજપના ચારેય ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને આગેવાનો હાજર રહ્યા હતા અને આ વિસ્તારના લોકો હંમેશા ભાજપની સાથે હોવાથી વોર્ડ નંબર 1 ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા વિશ્વાસ આપ્યો હતો। સભાની અંદર ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, આપણા ચારે ચાર ઉમેદવારો અને આ વિસ્તારના મારા સૌ ભાઈઓ બહેનો માતાઓ વડીલો, મિત્રો, સુરેશ કાકાએ ભાજપ સરકારની યોજનાઓ વિશે આપણને વાત કરી। પાટણ નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી તમે આ વિસ્તારના લોકોએ મને એટલે વધારે જરૂર નથી કહો ભાઈ, બધાને જરૂર નહીં કહો, આ વિસ્તારના લોકોએ 2 ટર્મથી મને ખોબલે ને ખોબલે મત આપી, મને ને મારા સાથી મિત્રોને મિત્રો છૂટ્યા છે એવું ક્યારેય ભૂલી શકવાનો નથી। અહીં પધારેલ સર્વ મહેમાનો અને તમે અમારું સન્માન કર્યું, અહીંયા વડરાના આ ધનાવાડાના બધાએ અમારું સન્માન કર્યું તે બદલ હું આપનો સબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બસ એટલું જ કહેવું છે તમને કે વધારે કહીને હું થોડું જ કહીશ કે અમારે ચારે ઉમેદવારોને ખૂબ જંગી મતથી જીતાડો એટલી તમારી પાસે અપેક્ષા રાખું છું। બોલો ભારત માતા કી।